મસ્કાર દિવસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું ખુશબુ દર્શક મિત્રો લગભગ એક મહિનાના સમયગાળા પછી ફરીથી દિવસે કાર્યક્રમને લઈને અમે આપની સમક્ષ હાજર થયા છીએ અને તમામ દર્શકો માટે ખુશખબર એ છે કે હવે ફરીથી રાબેતા મુજબ દિવસે કાર્યક્રમને આપ નિહાળી શકશો અને આપની સમસ્યાઓ અહીંયા જણાવીને નિદાન પણ મેળવી શકશો દર્શક મિત્રો દિવસે કાર્યક્રમ અંતર્ગત આપણે વાત કરતા હોઈએ છીએ કિડની પથરી અને પ્રોસ્ટેટને લગતી બીમારીઓને લઈને અને કોલર મિત્રો પાસેથી તેમની સમસ્યાઓ જાણીને તેમને પણ માર્ગદર્શન આપવાના પ્રયત્નો અમારા દ્વારા કરવામાં આવતા હોય છે ત્યારે આજનો આપણો વિષય છે કિડનીમાં થતી પથરી અને તેની આધુનિક ટેકનોલોજીથી સારવાર કઈ રીતે શક્ય છે કયા પ્રકારના રસ્તાઓ અપનાવી શકાય કઈ કઈ ટ્રીટમેન્ટ્સ ઉપલબ્ધ છે તે તમામને લઈને ચર્ચા કરીએ છીએ અને ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે દેવસ્ય મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના એમડી ડૉક્ટર દિનેશ પટેલ હા ડૉક્ટર સ્વાગત છે આપનું નમસ્કાર દર્શક મિત્રો ડૉક્ટર સૌથી પ્રથમ સવાલ તો એ કરવામાં આવે છે કે કિડનીમાં જે પથરી થાય છે તેને લઈને આધુનિક ટેકનોલોજીની જ્યારે વાત કરવામાં આવતી હોય છે સારવારની વાત કરવામાં આવતી હોય છે કયા પ્રકારની સારવાર છે શું કહેશો આપ કિડનીમાં જ્યારે પથરી હોય ખુશબુ તો એમાં એક તો કિડનીની સાઈઝ આધારિત તેને ટેકનોલોજી નક્કી કરવામાં આવે છે બીજું એ કિડનીની પથરી જે છે એ હાર્ડ છે કે સોફ્ટ છે એને આધારે ટેકનોલોજી નક્કી કરાતી હોય છે હવે એક વસ્તુ ખાસ ખુશબું કહી દો અને દર્શક મિત્રોને પણ જાણવી ખૂબ જ જરૂરી છે કે અત્યારે જે ટેકનોલોજી અમે જે ભાગે નક્કી કરતા હોઈએ છીએ સીટી સ્કેનને ધ્યાનમાં રાખીને કરતા હોઈએ છીએ અત્યારે જે લેટેસ્ટ જે સિટી સ્કેન મશીન આવે છે હાઈ રિઝોલ્યુશન સિટી સ્કેન હોય છે અને એ સિટી સ્કેનમાં સ્ટોન વિશેની ઘણી બધી ઇન્ફોર્મેશન આપણને મળતી હોય છે પહેલાં જ્યારે સિટી સ્કેન નહોતા ત્યારે જે કિડની પથરી માટેની જે ટ્રીટમેન્ટ છે એ નક્કી કરવામાં ઘણીવાર છે ને જે એક્ઝેક્ટ ટેકનોલોજી નક્કી કરી શકાતી નહોતી અત્યારે સિટી સ્કેનમાં ફોર એક્ઝામ્પલ કોઈ સ્ટોન છે અને એ સ્ટોનની હાર્ડનેસ એટલે કે ડેન્સિટી જો એક હજાર કરતાં વધારે હોય એટલે કે સ્ટોન હાર્ડ હોય તો એના માટેની ટેકનોલોજી જોધી હોય છે અને એ સિટીસ્કરની અંદર જો સ્ટોન સ્ટોફ છે જે ટેકનોલોજીની આજે આપણે સ્વાગત છે આપનું નામ અને આપનું પ્રશ્ન છે જી આપ ક્યાતી બોલી રહ્યા છો ને આપનું પ્રશ્ન શું છે हेलो जी आपने आवाज आवी રહ્યો છે આપ ક્યાંથી બોલી રહ્યા છો અને આપનો પ્રશ્ન શું છે મેં મારો પ્રશ્ન એ કે મે કિડની દવા મહિનાથી કહો છું અને જે ક્રિએટિન છે એ 3.84 થી ઘટતો નથી મારે કેવું થનોગ્રાફીનો રિપોર્ટ કરાયો છે આપે હા રિપોર્ટ કરાયો છે માં રિપોર્ટમાં કિડનીની સાઈઝ કેટલી છે અને એ રિપોર્ટ શું બતાવે છે રિપોર્ટ સાહેબ ત્રણ ક્રિએશન બતાવો તો છેલ્લા છ મહિના હું દર બે મહિને રિપોર્ટ કરાવું છું ને જ રહે છે ઘટતું નથી તમારા કેસમાં મને એમ લાગે છે ખુશ્બુ કે એમને મેડિકલ ડિસીઝ લાગે છે જેને ઘણીવાર મોટાભાગના લોકોમાં કિડની ક્રોનિક કિડની ડિસીઝ એના કારણે કિડનીનો રિપોર્ટ વધી જતો હોય છે નોર્મલ કિડનીનો રિપોર્ટ જે હોય છે એક પોઈન્ટ ત્રણની આજુબાજુ હોય ખુશ્બુ પરંતુ એ રિપોર્ટ એમના કેસની અંદર ત્રણની આજુબાજુ છે તો તમારા કેસની અંદર સૌ પ્રથમ તો કિડનીના સુપર સ્પેશિયાલી ફિઝિશિયન જેને નેફ્રોલોજીસ્ટ કહેવાય એને બતાવવું ખૂબ જ જરૂરી છે ખુશબુ જી બિલકુલ જે દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે ખાસ એટલા માટે દર્શક મિત્રોમાં વાર અધૂરી માહિતી હોય છે ખુશબુ એક જ રિપોર્ટના આધારે તમે કોઈ એની સલાહ ના આપી શકો દર્શક મિત્રોને આપણે વારંવાર પ્રોગ્રામમાં આપણે કહેતા હોઈએ છીએ કે માત્ર લોહીનો એક રિપોર્ટ એ કે કિડનીનો ક્રિએટિન રિપોર્ટ વધારે છે એના આધારે સલાહ ન આપી શકાય સાથે સાથે સોનોગ્રાફીનો રિપોર્ટ પણ જાણવો જરૂરી છે બીજા રિપોર્ટ જાણવા જરૂરી છે અને તેના પછી નક્કી થાય કે આ કિડનીનો રિપોર્ટ શેના કારણે વધ્યો છે ભાગના લોકોમાં ડાયાબિટીસ હોતો હોય છે અને ડાયાબિટીસમાં એક સીધી ડાયાબિટીસના કારણે સુગરના કારણે કિડની પર ઇફેક્ટ થાય અને ધીરે 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 એ કિડનીનો રિપોર્ટ વધતો હોય છે ઘણા લોકોમાં બ્લડ પ્રેશરની બીમારીઓ એના કારણે થતો હોય ઘણા લોકો મેડિસિન લેતા હોય પેઇન કિલર જે લોંગ ટાઈમ સુધી પેઇન કિલર લેતા હોય તો પણ કિડનીનો રિપોર્ટ વધતો હોય છે અને સર્જિકલ જો કારણોની વાત કરો તો પથરી અને પ્રોસેટના કારણે પણ આ કિડનીનો રિપોર્ટ વધતો હોય છે એટલે એક્ઝેક્ટ કારણ જો જાણવું હોય તો એના માટે સોનોગ્રાફીનો રિપોર્ટ પણ જાણવો ખૂબ જ જરૂરી હોય છે ખુશબુ બિલકુલ ડૉક્ટર દિનેશે આપને જે માર્ગદર્શન આપ્યું છે ચોક્કસપણે આપને ઉપયોગી થશે આપ પણ દેવસ્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની મુલાકાત લઈ શકો છો અમદાવાદમાં ચાર અલગ અલગ જગ્યાએ આ હોસ્પિટલ આવેલી છે જેમાં વાડજ નરોડા બોપલ અને હવે મણિનગરમાં પણ હોસ્પિટલની આપ રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને આપને પણ કિડની અને પથરી કે પ્રોસ્ટેટને લગતી જે સમસ્યાઓ છે તેનું નિદાન મેળવી શકો છો ડૉક્ટર અત્યાધુનિક ટેકનોલોજીની આપણે વાત કરી રહ્યા હતા પથરીમાં કિડનીને લઈને હવે મોટાભાગે હવે અત્યારે ખુશબુ ટેકનોલોજીની વાત કરીએ તો પહેલાં આજથી હું તમને કહું કે પંદર કે વીસ વર્ષ પહેલાં કે મોટાભાગના લોકોમાં કિડનીની પથરી જે લિથોટિપ્સી એટલે કે ઇ એસ ડબલ્યુ એલ જેને મોટાભાગના લોકો એને લેઝર કહેતા હોય છે લેઝર કિરણોથી પથરી તોડવામાં આવતી તો એ જે લિથોટિપ્સી જે હતી અત્યારે એ અમે યુઝ કરતા નથી કે રિસર્ચ દ્વારા એવું જાણવા મળ્યું કે મોટાભાગની કિડનીની પથરી હાર્ડ હોય છે જેની ડેન્સિટી સિટી સ્કેનમાં એક હજાર કરતાં વધારે જોવા મળે છે એટલે પથ્થરીઓ મોટાભાગની હાડ હોવાને કારણે લીથોટ્રીપ્સીના રિઝલ્ટ એ જોઈએ એટલા સારા નથી એટલે અત્યારે નવી જે ટેકનોલોજી આવી છે જેમાં બે ટેકનોલોજી નવી છે પહેલી ટેકનોલોજી છે આરઇરસ ટેકનોલોજી જેમાં દોરી જેવું દૂરબીન પેશાબની નળીમાં પસાર કરીને બહારની મૂત્રનળીમાંથી પસાર કરીને કિડની સુધી લઈ જવામાં આવે છે અત્યારે આપ જે વિડીયો જોઈ રહ્યા છે એ વિડીયો એમાં એ આરઆઈઆરએસ ટેકનોલોજીનો વિડીયો છે અત્યારે એ જે દૂરબીન છે જે બ્લેક કલરનું અત્યારે આપણે બતાવી રહ્યા છે તો એ આરઆઈઆરએસ ટેકનોલોજીનું ફ્લેક્સિબલ બિલકુલ કોલર મિત્ર જોડાયા છે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપનું નામ જણાવશો અને આપ ક્યાંથી બોલી રહ્યા છો પંકજભાઈ પટેલ મહેસાણાથી બોલું છું હાજી આપને પ્રશ્ન જણાવશો મારા કિડનીની તકલીફ છે જી પંકજભાઈ હા તકલીફ છે મારે તો ડાયાલિસિસ ઓછું થાય એના માટે શું કરવું હા પંકજભાઈ એક તો તમારા બધા રિપોર્ટ જાણવા જરૂરી છે એક તો લોહીનો ક્રિએટિન રિપોર્ટ તમારો કેટલો છે સોનોગ્રાફીનો રિપોર્ટ કિડનીનો શું બતાવે છે બીજું તમને ડાયાબિટીસ છે ના ડાયાબિટીસ નથી આપની ઉંમર કેટલી છે મારી 37 વર્ષ 37 વર્ષ છે તો કેટલા ટાઈમથી તમે ડાયાલિસિસ કરાવો છો મને 3 મહિનાથી ત્રણ મહિનાથી કરાવો છો અને જે તમે ડોક્ટરને બતાવો છો કિડનીના સુપર સ્પેશિયાલી ફિઝિશિયન છે નેફ્રોલોજીસ્ટ છે રાઈટ રાઈટ તો એમને કારણ શું બતાવ્યું છે તમને કે કિડનીનો રિપોર્ટ શેના કારણે વધેલો છે એમનું એવું કેવું છે કે કિડની કામ નથી કરતી બિલકુલ બરાબર તો તમારા કેસમાં બધા રિપોર્ટને અને બીજું બ્લડ પ્રેશર છે બીજું અંદરના ટોક્સિન જે શરીરની અંદરના જે વિકાર છે ધારો કે સોજો કેટલો રહે છે બ્લડ પ્રેશર કેટલું રહે છે તમારું પોટેશિયમ લેવલ કેટલું રહે છે એના આધારે અઠવાડિયાની અંદર વીકમાં કેટલા ડાયલિસિસ કરવા એ નક્કી કરવામાં આવે છે જો ક્રિએટિનનો રિપોર્ટ વધી જતો હોય પોટેશિયમ વધી જતું હોય બ્લડ પ્રેશરનું ફ્લક્ચુએશન વધારે આવતું હોય તો ઘણા દર્દીઓમાં વીકની અંદર બે વખત ડાયાલિસિસની જરૂર પડતી હોય છે તો આપના કેસની અંદર એ નેફ્રોલોજીસ્ટ જોઈને નક્કી કરતા હોય છે કે કેટલા ડાયાલિસિસની જરૂર પડે હવે ડાયાલિસિસ ઓછું કેવી રીતે કરવું એના માટે તમે રેગ્યુલરલી ફોલોઅપ તમારે એક્ઝામિનેશન એટલે ફોલોઅપ તમારે વિઝિટમાં જવું પડે તમારે જો સેકન્ડ ઓપિનિયન જોઈતું તો આપ દિવસનો પણ દિવસ હોસ્પિટલનો પણ આપ એક મુલાકાત લઈ શકો છો પંકજભાઈ જી બિલકુલ જે પ્રમાણે ડોક્ટર દિનેશ પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે આશા છે કે આપને ઉપયોગી થશે અને આપ અમદાવાદ આવીને હોસ્પિટલની મુલાકાત પણ લઈ શકો છો અને રૂબરૂ મળીને માર્ગદર્શન મેળવી શકો છો અત્યત ટેકનોલોજીની જ્યારે વાત કરવામાં આવે છે ડોક્ટર સારવારના કેટલા ચાન્સીસ છે કે સંપૂર્ણ રીતે પથરીની સારવાર થઈ શકે બિલકુલ અત્યારે જે ટેકનોલોજીની વાત ખુશબુ કરું છું આપણા વાત આપણી અધૂરી હતી કે આરઅરસ ટેકનોલોજીમાં જે દોરી જેવું જે દૂરબીન હોય છે જેને બહારની નળીમાંથી પસાર કરીને કિડની સુધી લઈ જવામાં આવે છે અને પછી એની ચેનલમાંથી લેઝર ફાઈબર ફાઇબર પસાર કરીને લેઝર કિરણો દ્વારા દૂરબીનમાં જોતાં જોતાં એ પથરીને ડસ્ટ કરી દેવામાં આવે છે જેના રિઝલ્ટ ખરેખર બહુ જ સારા છે નાઇન્ટી ફાઇવ પર્સન્ટ એના રિઝલ્ટ ગણી શકાય છે અને બીજી એક ટેકનોલોજી છે મિનિપિસિનએલ ટેકનોલોજી જેમાં પીઠમાં નાનો કાપો મારીને એનો રસ્તો કે પથરી સુધીનો રસ્તો બનાવે છે જેના ડાયલેટર સ્પેશિયલ આવે છે અત્યારે આ જે વિડીયોમાં જોઈ રહ્યા છે બધા ડાયલેટર છે એટલે કે આ જે નળી ટાઈપના દેખાય છે એનાથી રસ્તો બનાવીને દૂરબીન પસાર કરવામાં આવે છે અને દૂરબીનની ચેનલમાંથી લેઝર ફાઈબર પસાર કરીને એમાં પણ બિલકુલ ડોક્ટર વધુ એક કોલર મિત્ર પણ જોડાયા છે કાર્યક્રમમાં જી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપનું નામ જણાવશો ને આપનો પ્રશ્ન શું છે આપનું આપનું સ્વાગત છે નામ આપનો અવાજ સ્પષ્ટ નથી સંભળાઈ રહ્યો આપ નેટવર્ક માં જશો ને ત્યારબાદ આપનો પ્રશ્ન અને આપનું નામ જણાવશો આપનો સવાલ માફ કરશો કોલ ડિસ્કનેક્ટ થઈ જવા પામે છે ટેકનોલોજી વિશે આપણે વાત બીજું ખુશબુ જે વાત કરી મિનિપિસી ટેકનોલોજી કે એમાં પણ લેઝર ટેકનોલોજીથી પથરીને ડસ્ટ અત્યારે આપ જોઈ શકો છો કે લેઝર ટેકનોલોજી અત્યારે કેટલી આશીર્વાદરૂપ છે દરેક દર્દી માટે પહેલાં જ્યારે આ લેઝર ટેકનોલોજી નહોતી જ્યારે આ દૂરબીન ન હતા ત્યારે વાટકાથી જ્યારે ઓપરેશન કરવામાં આવતા ત્યારે દર્દીને હોસ્પિટલની અંદર એક વીક રાખવામાં આવતા ઓપરેશન જે પેટ ઉપર ચીરો મોટો આવતો ઓપરેશન દરમિયાન બ્લડ આપવું પડતું દર્દીને ઘણીવાર ઓપરેશન કર્યા પછી પાંચ દિવસ સુધી તો બેડ બેડથી બેડની નીચે નહોતું ઉતરી શકતું અને અઠવાડિયા પછી ઘેર ગયા બાદ એકથી દોઢ મહિને એને આરામ કરવો પડતો અત્યારે આ બધું જ નીકળી ગયું છે અત્યારની લેટેસ્ટ ટેકનોલોજીમાં દર્દીને હોસ્પિટલની અંદર માત્ર એક કે બે દિવસ જ રોકાવવું પડે છે ક્યાંય પેટ ઉપર કોઈ મોટો ચીરો આવતો નથી મસલ્સ કાપવામાં નથી આવતા એટલે પાવર બોડીનો જે છે એવો ને એવો રહેતો હોય છે દર્દી પોતાની ડ્યુટી

તો એ જે જોન્ડિસ થતો હોય છે જે ખતરનાક જોન્ડિસ હોય છે અને બીજી એક કોમ્પ્લિકેશન છે કે એ જે સાઈડ ઇફેક્ટ છે એ પધરી આગળ નીકળીને જ્યારે પેન્ક્રિયાદની નળીમાં ફસાતી હોય છે ત્યારે પેન્ક્રિયાદનો સોજો લગભગ આખી જિંદગી રહેતો હોય છે જેમાં દર્દીને ખૂબ જ હેરાન થવું પડતું હોય છે તો આ બે સાઇડ ઇફેક્ટને ધ્યાનમાં રાખીને આ તમારે વહેલામાં વહેલી તકે એ ઓપરેશન કરાવી લેવું જરૂરી છે લેપ્રોસ્કોપિક ટેકનોલોજીથી અત્યારે જે ટેકનોલોજી છે ગોલ્ડ સ્ટાન્ડર્ડ ગણવામાં આવે છે ખૂબ જ સારી ટેકનોલોજી છે દર્દીને હોસ્પિટલમાં બે દિવસ રાખવામાં આવે છે ત્યારબાદ રજા આપવામાં આવે છે દર્દી વહેલામાં વહેલી તકે એ જલ્દી સાજી થઈ જતો છે દુખાવો નહીં હોય છે અને ખરેખર આ ટેકનોલોજી દરેક દર્દી માટે એક આશીર્વાદ રૂપ છે વર્લ્ડ લેવલે આ ટેકનોલોજી ફેમસ છે એટલે જ્યાં લેપરોસ્કોપી થતી હોય ત્યાં ઓપરેશન કરાવવું જરૂરી છે વાટકાપ કરાવવાની બિલકુલ જરૂર નથી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપનું નામ જણાવશો ને આપનો પ્રશ્ન પૂછશો કોલ ડિસ્કનેક્ટ થઈ જવા પામે છે હવે જે ખુશભાઈ મેં વાત કરી બંને ટેકનોલોજી એટલી સારી છે કે દર્દીઓ માટે ખરેખર આ પેઇન બિલકુલ ઓછો હોય છે પહેલાં જ્યારે વાટકાપ કરતા ત્યારે પેઇન એટલું બધું હતું કે દર્દીને રિસર એ વખતે પેઇન કિલર બી એટલા સારા નહોતા તો દર્દીને સહન ખૂબ જ કરવું પડતું હતું અને દર્દીને જે હોસ્પિટલમાં જે વધારે ટાઈમ રોકાવ એટલે બેડ ઓક્યુપાઈ વધારે રહેતી હતી અત્યારે આ પેશન્ટ બીજા દિવસે તો ઘેર જતો રહેતો હોય છે એટલે પેશન્ટને હોસ્પિટલમાં પણ વધારે રહેવાની કોઈ જરૂર નથી હોસ્પિટલ એકવાયર્ડ ઇન્ફેક્શન એટલે હોસ્પિટલના લીધે થતું ઇન્ફેક્શન પણ ઓછું થાય છે આ ખુશબુ એટલે આ બધા ઘણા બધા ફાયદા છે હોસ્પિટલ એકવાયર્ડ ઇન્ફેક્શનમાં મોટેભાગે સોડો બનાસ ઇન્ફેક્શન હોય છે અને ઘણીવાર હાયર એન્ટીબાયોટિક આપવા છતાં પણ આ ઇન્ફેક્શન જતું નથી ખુશબુ એટલે આ ખરેખર મોટા ભાગના દર્દીઓને હું તો સલાહ એવી જ આપતો હોય કે ઓપરેશન જેવું થઈ જાય એટલે બીજા દિવસે જો દર્દી સારું હોય તો એ વહેલા મેં એવી કે રજા લઈ લેતો તો એને હોસ્પિટલને લગતું ઇન્ફેક્શનથી એને બચાવી શકાય છે હા બિલકુલ સારવારની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ તો કરવામાં આવે છે તે અંગે પણ વાત કરીશું પરંતુ તે પહેલાં કોલર મિત્ર કાર્યક્રમમાં જોડાયા છે જે સ્વાગત છે આપનું આપનું નામ જણાવશો અને આપ ક્યાંથી બોલી રહ્યા છો જી ભુપેન્દ્રભાઈ આપનો સવાલ જણાવો હા સરગા કિડનીના પ્રોબ્લેમ સામારે થાય છે એના લક્ષણો શું કિડનીના પ્રોબ્લેમ થવાનું કારણ કે અત્યારે આપણી જે lifestyle છે એ કારણ બુ છે ભુપેન્દ્રભાઈ બીજું આપણે જે પાણી જે પીતા હોય છે મોટા ભાગના લોકોને પાણી તમે જુઓ છો તો વધારે ટીડીએસ વાળું પાણી પીતા હોય છે ખોરાકની અંદર મીઠાનો પ્રમાણ જો વધારીયો હોય તો એના કારણે પણ કિડની એના પ્રોબ્લેમ થતા હોય છે જે લોકોને ડાયાબિટીસ હોય એટલે કે વારસાગત જે ડાયાબિટીસ આવતો હોય છે માતા પિતાની તરફથી જે બાળકોમાં ડાયાબિટીસ આવતો હોય તો ડાયાબિટીસને કારણે જો ધ્યાન ન રાખવામાં આવે તો ડાયાબિટીસને તો ધીમું ઝેર કહેવામાં આવે છે તો ડાયાબિટીસની સીધી અસર આંખ ઉપર થાય છે કિડની પર થાય છે પેશાબની કોથળી પર થાય છે આંગળીના ટેરવા પર થાય છે અને જો ક્યારે કોઈ ઘાય ગયા તો જલ્દી ઘાંજો રોજ આવતો નથી તો કિડની એ રીતે જે ડાયાબિટીસની જે જુદી જુદી અસર થાય એમાં કિડની એક ઇન્વોલ્વ છે તો કિડની પર પણ ડાયાબિટીસની અસર થતી હોય છે દવા પેઇન કિલર તો વધારે પડતા પેઇન કિલર મેં ઘણા બધા લોકોને જોયા છે કે ડૉક્ટરને સલાહ લીધા વગર ઘરમાં તો એની જોડે છે ને ખિસ્સાની અંદર ખુશબો એ પેઇન કિલર રાખતા હોય છે દુખાવો થાય પેઇન કિલર લઈ લેતા હોય છે ઘણા લેડીઝને મેં જોયા છે કે ડૉક્ટરની સલાહ લેતા નથી અને આડેધડ પેઇન કિલર લેતા હોય છે તો આ બધા જે 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 કારણે પેઇન કિલર છે બ્લડ પ્રેશર હાઈ બ્લડ પ્રેશર લાંબા ટાઈમ સુધી રહેતો હોય ડાયાબિટીસ વધારે અનકન્ટ્રોલ ડાયાબિટીસ રહેતો હોય વધુ કોલર મિત્ર પણ આ બધા કારણોને કારણે કિડની બગડતી હોય છે બિલકુલ વધુ કોલર મિત્ર જોડાયા છે જી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપનું નામ જણાવશો ને આપનું પ્રશ્ન શું છે હા પ્રતાપસી વાઘેલા બોલો જી પ્રતાપસી આપનો સવાલ જણાવો હા હવે મારે કિડનીમાં પથરી છે 4 mm ની Hello? Okay. Hello? जी जी જી सवाल जनाओ જણાવ હા में ચાર એમ એમ ની लगभग લગભગ ત્રીજી વખત થઈ મારો થાય છે નીકળી જાય થાય છે નીકળી જાય એવું થાય છે તો ચાર મિલીમીટર ની પથરી એટલે મોટા ભાગના લોકો પથરીની સાઈઝ પાંચ મિલીમીટર કરતાં નાની હોય તો એ પથરી નીકળી જતી હોય છે કારણ કે અંદરની જે મોટાભાગની જે ડાયામીટર છે ખુશબુ નળીનો હવે એ જે નળી નીચેના ભાગમાં જ્યારે પેશાબની કોથળીમાં ખોલતી હોય છે ત્યારે ડાયામીટર ત્યાં ત્રણ મિલીમીટરનું હોય છે લગભગ મોટાના ભાગના લોકોમાં પાંચ મિલીમીટર નાની પથરી હોય તો નીકળી જતી હોય નાઇન્ટી પર્સન્ટ લોકોને બેથી ત્રણ અઠવાડિયામાં પથરી નીકળી જાય હવે તમારા કેસમાં જે પથરી વારંવાર થાય છે એ વારંવાર પથરી કેમ થાય છે પથરીનું કારણ જાણવા માટેના રિપોર્ટ કરવા ખૂબ જ જરૂરી છે જેવા કે લોહીમાં કેલ્શિયમ કેટલું છે યુરિક એસિડ કેટલું છે ગાઉટ કરીને જે હાડકાનો રોગ છે એમાં યુરિક એસિડ લોહીમાં વધતું હોય છે અને કિડનીમાં સ્ટોન થતો હોય છે ગળાની અંદર થાઇરોઇડની પાછળ તોવરના દાણા જેવી ચાર પેરાથ્રોલ ગ્રંથિ આવેલી હોય છે જેની અંદર જે એની હાઈપર એક્ટિવિટી અથવા તો ગાંઠ થવાના કારણે પણ લોહીમાં કેલ્શિયમ વધે છે અને કિડનીમાં સ્ટોન થતો હોય છે તો આ બધા કારણો જાણવા જરૂરી છે તમારા કેસમાં જો આ રિપોર્ટ તમે ન કરાવ્યા તો નજીકની કિડની હોસ્પિટલમાં જઈને કિડનીના ડૉક્ટરની સલાહ મુજબ રિપોર્ટ કરાવીને એ કારણ જો મળી જાય અને એ જો કારણને ટ્રીટ કરવામાં આવે તો અવશ્ય કિડનીમાં પથરી થતી અટકાવી શકાય છે છે બિલકુલ જે પ્રમાણે ડોક્ટર દિનેશ માર્ગદર્શન આપી રહ્યા છે આપ તે તમામ ચોક્કસ ચેકઅપ પણ કરાવી શકો છો અને દિવસે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની મુલાકાત પણ લઈ શકો છો વધુ એક કોલર મિત્ર જોડાયા છે જી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપનું નામ જણાવશો અને આપ ક્યાંથી બોલી રહ્યા છો બામણા સાથે બોલી રહ્યા જી જી આપનો સવાલ જણાવો કે સુ તો લોકો જી 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 આપનો સવાલ જણાવશો એ પત પથરી છે કિડની ને બે વાવ મગના ફાડા જેવડી હા જી આપનો સવાલ જણાવો સંભળાય છે તો આપ ના ડોક્ટર ની સલાહ લેશો અને એ ડૉક્ટરની સલાહ મુજબ દવા બે થી ત્રણ અઠવાડિયા લેશો મોટા ભાગના લોકો પથરી નાની હશે મગના દાણા જેવી એટલે લગભગ જે સાઈઝ ગણી શકાય પાંચથી થી છ મિલીમીટર તો પાંચથી છ મિનિટમાં ઓપરેશન શરૂઆતમાં એનો ડિસિઝન અમે લેતા નથી દવાથી ટ્રાય કરવો જોઈએ મોટાભાગના લોકોમાં આ પથરી નીકળી જતી હોય છે અને જો કદાચ ન નીકળે તો પછી એને દોરબીનથી લેઝર દોરબીનવાળા લેઝરથી આ પથરી કાઢવી જોઈએ તો આપ નજીકની કિડની હોસ્પિટલમાં જઈને સલાહ લેશો બિલકુલ

તમારા કેસમાં ઓગણીસ મિલીમીટરની પથરી એટલે સોપારીની સાઇઝની પથરી છે એટલે તમારા કેસમાં સૌપ્રથમ તો હું તમને સલાહ એ આપીશ કે નજીકના સિટી સ્કેન સેન્ટરમાં જઈને સિટી સ્કેન કરાવવો જરૂરી છે કિડનીનો સિટી સ્કેન કરવાનો એટલા માટે જરૂરી છે કે આ પથરી જે કિડનીમાં આવેલી છે એ એની ડેન્સિટી એટલે કે કેટલી કઠણ છે જો એ કજાર કરતાં વધારે કઠણ હોય તો એના માટે બે ટેકનોલોજી અત્યારે અમે જે અત્યારે બતાવી રહ્યા છીએ જેમાં આરએરસ ટેકનોલોજી છે ને બીજી પીસીએનએલ ટેકનોલોજી છે ટેકનોલોજીની મદદથી વગર વાટક કરી એ ટેકનોલોજીની મદદથી આ પથરી કઢાવી જોઈએ એટલે આપના કેસની અંદર જ્યાં કિડની હોસ્પિટલ નજીકમાં હોય ત્યાં જઈને આ ટેકનોલોજી દ્વારા પથરી આપ વહેલામાં વહેલી તકે કઢાવશું બિલકુલ દ્વારા આપેલું માર્ગદર્શન ચોક્કસપણે હા વડોદરાથી જે ડાયલી ગામ છે ત્યાંથી બોલું છું આપણે સવાલ જણાવો હાલ સાહેબ એવું છે કે અમારે કીડીની અંદર મેં સોનોગ્રાફી એસએચજીમાં કરાયું હતું સોનોગ્રાફી પણ માટેનું હા આપનો સવાલ સંભળાય છે હા જી પત્ર છે ને ત્રણ એમ પથરી હતી તો એનો દવા કરાવી જી જી આપનો સવાલ જણાવો હા મને શું કે મારે કિડની દાદી કિડની પથરી છે અને સોનોગ્રાફી કરાયો તો ત્યાં રિપોર્ટ આવ્યો તો કે ભાઈ તમારે 3 mm ની પથરી છે કિડની માં તો દવા લીધી પણ આરામ કરતો નથી સાહેબ આપ એક તો પહેલાં તો જો જો નજીકમાં કિડનીના ડૉક્ટર હોય જે ક્વોલિફાઈડ કિડની સર્જન છે એની પાસે જ ટ્રીટમેન્ટ કરાવ ખુશબુ મેં મોટાભાગના લોકોમાં એ જોયું છે કે નજીકમાં એ લોકો ફેમિલી ડોક્ટરની ટ્રીટમેન્ટ કરાવતા હોય છે કાં તો સર્જન પાસે કરાવતા હોય છે તો મારો ખાસ આગ્રહ એ છે કે કોઈ પણ જ્યારે દર્શક મિત્ર જ્યારે એને તકલીફ હોય પથરીમાં કિડનીની પથરીમાં તો એક તો કિડનીના ડૉક્ટર કિડનીના સર્જનને બતાવવું જરૂરી છે એ ડીએન બી અથવા તો એમસીએચ જેની ડિગ્રી હોય છે જે કિડનીના ડિગ્રીમાં જેને સુપર સ્પેશિયાલિટી ડૉક્ટર કહેવાય કે જે એનો વિષય છે તો જે તે વિષયના ડૉક્ટરને બતાવવાથી દર્દીને ફાયદો થાય આ તો એક ખૂબ જ જરૂરી વસ્તુ છે બીજું એ ડૉક્ટરનો અનુભવ કેટલા વર્ષનો છે જેમ અનુભવ વધારે એમ એની ટ્રીટમેન્ટનું રિઝલ્ટ ખૂબ જ સારું મળતું હોય છે બીજું એ કિડની હોસ્પિટલ જઈને જે ડૉક્ટરે જે એની હોય એમાં ટેકનોલોજી એને કેટલી વસાવેલી છે અત્યારે આપણે ટેકનોલોજી જે આપણે વાત ચર્ચા કરી રહ્યા છીએ આરઆઈઆરએસ ટેકનોલોજી અને મિનિપિશિયનલ ટેકનોલોજી એ બહુ જ ઓછા સેન્ટરમાં જોવા મળતી હોય છે એટલે દર્દીઓને ખરેખર જો લાભ લેવો હોય તો અમદાવાદ જેવા શહેરમાં આવીને કિડની હોસ્પિટલમાં જ્યાં ટેકનોલોજી ઉપલબ્ધ ત્યાં એને સારવાર કરાવવી જોઈએ ઘણા લોકોને પ્રશ્ન ઊભો થતો હોય છે કેટલું દૂર જઈને ટ્રીટમેન્ટ કરાવવાની પણ અલ્ટિમેટલી એનો ફાયદો થતો હોય છે હોસ્પિટલમાં માત્ર એક જ દિવસ રોકાવાનું હોય છે ડિસ્ટ્રિક લેવલે ઘણીવાર આવી ફેસિલિટી ન હોવાને કારણે દર્દી ગમે તે ટેકનોલોજીથી ઓપરેશન કરાવતા હોય છે સર્જન પાસે જ્યાં જ્યાં ટેકનોલોજીનો અભાવ હોય ત્યાં ઘણીવાર વાટકાપથી ઓપરેશન કરાવતા હોય છે અને અલ્ટિમેટલી દર્દી હેરાન થતા હોય છે તો મારો ખાસ દર્શક મિત્રોને સલાહ છે કે ટેકનોલોજી જ્યારે ઉપલબ્ધ છે ત્યારે ખરેખર એનો લાભ લેવો જોઈએ અને ખરેખર આશીર્વાદરૂપ છે બિલકુલ ડોક્ટર જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે ચોક્કસપણે આપને ઉપયોગી નીવડી છે એક કોલર મિત્ર પણ જોડાયા છે જે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપનું નામ જણાવશો આપનો સવાલ મગનભાઈ પટેલ જી મગનભાઈ સવાલ જણાવો હા સાહેબ થોડી ઇફેક્ટ છે એટલે મેં કેરો રિપોર્ટ કરાવ્યો

અને સોનોગ્રાફીમાં કિડનીની સાઇઝ કેટલી છે કિડની નાની છે બંને કે નોર્મલ સાઈઝ છે એવું નથી જી સમજી ગયો તો હજુ પણ તમારા કેસમાં હજુ પણ બગડ્યું નથી હજુ પણ બેની નીચે રિપોર્ટ છે તમારો કિડનીનો જ્યારે કિડનીનો રિપોર્ટ એક પોઈન્ટ આઠની નજીક હોય તો હજુ પણ શક્યતાઓ છે કે તમારો કિડનીનો રિપોર્ટ નોર્મલ લાવી શકાય પરંતુ પહેલા કારણ જાણવું જરૂરી છે કયું કારણ છે એ જો કારણ મળી જાય તો અમુક કારણો એવા છે કે જેમાં કિડનીનો રિપોર્ટ નોર્મલ થઈ જતો હોય છે જેવા કે એવું કહી શકાય ખુશબુ કે કોઈ હમણાં કોઈ બીમારી થઈ હોય હમણાં શરૂઆતની હમણાં ટૂંક સમયમાં અથવા તો ટૂંક સમયમાં કોઈ કોઈ વસ્તુ પેઇન કિલર લીધા હોય અને એના કારણે જો કિડની બગડી હોય તો તરત જ જો નિદાન કરીને એની સારવાર કરવામાં આવે તો કિડનીનો રિપોર્ટ નોર્મલ કરી શકાય છે પણ લાંબા ટાઈમથી ડાયાબિટીસ હોય બ્લડ પ્રેશર હોય જે એમનામાં નથી પરંતુ એવા કેસની અંદર ઘણીવાર કિડનીનો રિપોર્ટ નોર્મલ લાવી શકાતો નથી અને ઓછો કરી શકાય છે તો એમના કેસની અંદર એમને નેફરોલોજીસ્ટની સલાહ લેવી ખૂબ જ આવશ્યક છે અને નેફરોલોજીસ્ટ જે સલાહ આપે એ પ્રમાણે જો ટ્રીટમેન્ટ કરશે તો અવશ્ય શક્યતાઓ છે કે કિડનીનો રિપોર્ટ નોર્મલ થઈ શકે

બ્લડ પ્રેશર છે સિત્તેર વર્ષની ઉંમર છે વારંવાર પેશાબ કરવાનું હોય તો હોઈ શકે પ્રોસ્ટેટની તકલીફ હોઈ શકે અને પ્રોસ્ટેટ માટેના તમામ રિપોર્ટ કરાવવા જરૂરી છે જેવા કે પ્રોસ્ટેટ માટેનો પીએસએ રિપોર્ટ છે સોનોગ્રાફી કરીને પ્રોસ્ટેટ કેટલી સાઇજની છે અથવા તો બીજી કોઈ બીમારી છે કે નહીં આપણે સોનોગ્રાફીથી ખ્યાલ આવતો હોય છે એટલે સોનોગ્રાફીનો રિપોર્ટ એના માટે ખૂબ જ આવશ્યક છે બીજો પેશાબનો રિપોર્ટ પેશાબના રિપોર્ટની અંદર ઇન્ફેક્શન ઇન્ફેક્શન છે કે નહીં એ પણ જાણવું જરૂરી છે ઘણીવાર ઇન્ફેક્શનના કારણે પણ વારંવાર જવું પડતું હોય છે પરંતુ ઉંમરને જોતાં પ્રોસ્ટેટની પોસિબિલિટી વધારે લાગે છે એમના કેસના એમાં કે એમના કેસમાં પણ નજીકના કિડનીના ડૉક્ટરને બતાવીને એનું એક્ઝેક્ટ નિદાન કરીને સારવાર કરાવવી ખૂબ જ જરૂરી છે પોપટબેને જી બિલકુલ તો આજે આપણે જે પ્રમાણે વાત કરી છે કિડનીમાં પથરી અને તેની અદ્યતન ટેકનોલોજીથી સારવાર કઈ રીતે શક્ય છે તે અંગે આપણે ચર્ચા કરી છે આપને પણ માર્ગદર્શન દ્વારા આપવામાં આવ્યું છે અને આપ અમદાવાદમાં ચાર જગ્યાએ આવેલી દિવસીય કિડની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની મુલાકાત લઈ શકો છો અમદાવાદના વાડજ નરોડા બોપલ અને હવે મણિનગર વિસ્તારમાં પણ આ હોસ્પિટલ છે ડોક્ટર દિનેશ આપ મારી સાથે ઉપસ્થિત રહ્યા આપનો સમય ફાળવ્યો આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર દર્શક મિત્રો તો હાલ સમયના ભાવને કારણે કાર્યક્રમને યાદ સમાપ્તિ ફરીથી મળીશું ચર્ચા કરીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર